विधानसभानी ચૂંટણીને પગલે ભાજપ કોઈ ધારાસભ્યોનો સંપર્ક ન કરે તે માટે હવે વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં સૌરાષ્ટ્રના કેટલાક ધારાસભ્યોને લાવવામાં આવ્યા છે। આ તમામ ધારાસભ્યો ગોંડલથી રાજુલા પહોંચ્યા જ્યાં તેમણે મહુવા રોડ પર આવેલી દર્શન હોટેલમાં રાત્રિ રોકાણ કર્યું, જ્યાં વિપક્ષ નેતા પરેશ ધાનાણી, અર્જુન મોઢવડિયા, હાર્દિક પટેલ સહિતના કોંગી નેતાઓ દર્શન હોટેલમાં ઉપસ્થિત રહ્યા હતા અને હવે તેઓ ધારી વિધાનસભા વિસ્તારમાં જશે। આજે કોંગ્રેસ સહિત સમગ્ર વિશ્વ કોરોના સામે લડાઈ લડી રહ્યું છે ત્યારે સંવિધાનના પગથિયે સત્તામાં બેસનારા લોકો કોરોના વાયરસથી લોકશાહીને લૂણો લગાડવાનો પ્રયાસ કર્યો છે અને પરિણામે 5 જેટલા ધારાસભ્યો સૌરાષ્ટ્રમાંથી ક્યાંય ને ક્યાંય કોરોનાની ક્રાઇસિસમાં લોકોને રેઠા મૂકી પાવર પોઝિશન કે પૈસાના ત્રાજવે તોળાણા ત્યારે એ મત વિસ્તારોની સાથે મતદાતાઓની સાથે સામાન્ય જન સાથે કોંગ્રેસ પક્ષ ઊભો છે એ સંદેશ સાથે અમે ગઈકાલે આ ગઢડાથી યાત્રા શરૂ કરી છે। વિતેલી કોરોના ક્રાઇસિસના કાર્યકાળમાં લોકોએ જે હાલાકી ભોગવવી પડી, જે ભૂખમરો વેઠવો પડ્યો, બેરોજગાર, બિના પૈસા ખૂટાતા, રાશન નહોતું, ઉધાર નહોતું મળતું, પોલીસ ડંડા માર્યા અને આવી કટોકટીની સ્થિતિમાં ક્યાંય ને ક્યાંય એની વેદનાને અમે વાચા આપવાનો પ્રયાસ કર્યો છે। આજે ધારી બગસરા મત વિસ્તારના મુલાકાતે સમગ્ર સૌરાષ્ટ્રના બધા જ કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો આવ્યા છીએ। ખાંભા, ધારી અને બગસરા મુકામે બધા જ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, સંગઠનના મુખ્ય પદાધિકારીઓ, સામાજિક આગેવાનો ને કાયદાની મર્યાદામાં રહી એને સાંભળશું, સમજશું અને આવતા દિવસોમાં વિધાનસભાની અંદર અને બહાર એની વેદનાને વાચા આપવાનો અમે સંકલ્પ કર્યો।